પોરબંદર માં યુવા ભાજપ દ્વારા મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત વિશાળ બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। પોરબંદર માં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વિશાળ બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવા મોરચાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર પ્રશાંત કોરાટ સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો બાઇક સાથે બહોળી સંખ્યામાં જોડાયા હતા। આ રેલી અસ્માવતી રિવરફ્રન્ટથી શરૂ થઈ કમલાબાગ, ખીજડી પ્લોટ, હાર્મની, ખાદી ભંડાર, નટવર ચોક, કીર્તિ મંદિર થઈ સીતળા ચોક, રેલવે સ્ટેશન, રામ ગેસ્ટ હાઉસ થઈ ભાજપ કાર્યાલય ખાતે પૂર્ણ થઈ હતી। રેલીમાં ખાસ ઉપસ્થિત ડોક્ટર પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે મેરી માટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત દિલ્હી ખાતે માટી એકત્ર કરીને અમૃત ભવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે। દેશના દરેકે શહેર, દરેક જગ્યા, દરેક ઘરથી માટીનું એકત્રીકરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ તેમના જન્મસ્થળ ખાતેથી માટી એકત્ર કરાઈ છે। બાઇક રેલીમાં પ્રશાંત કોરાટ ઉપરાંત ગુજરાત પ્રદેશ યુવા ભાજપ ઉપપ્રમુખ હરેન્દ્રસિંહ ગોહિલ, જિલ્લા યુવા ભાજપ પ્રભારી સુરપાલ સિંહ ચુડાસમા, જામનગર જિલ્લા યુવા ભાજપ પ્રભારી અમિતભાઈ બોરીચા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ લકીરાજસિંહ વાળા, પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, ઉપપ્રમુખ મનીષભાઈ શિયાળ, જિલ્લા યુવા ભાજપ મહામંત્રી જગદીશભાઈ બાપોદરા, શહેર યુવા ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયા જોડાયા હતા। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા અને આઝાદી કા અમૃત મહોત્સવ દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી, વિશ્વ નેતા એવા આદરણીય શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં આખા દેશે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી અને આઝાદી કા અમૃત મહોત્સવની પૂર્ણાહુતિ આગામી સમયમાં મેરી માટી મેરા દેશ કાર્યક્રમ થકી દિલ્હી ખાતે પૂર્ણ થનાર છે। દિલ્હી ખાતે માટીનું એકત્રીકરણ કરીને અમૃતવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે। દેશના દરેક ખૂણેથી, દરેક ઘર, દરેક શહેર, દરેક જગ્યા પરથી માટીનું એકત્રીકરણ લોકો દ્વારા માટી અપાઈ રહી છે। ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ગુજરાતની અંદર દરેક કોલેજોની અંદર વિદ્યાર્થીઓ પાસે માટીનું એકત્રીકરણ કરવામાં આવ્યું, સાથે સાથે ગુજરાતની આ ભૂમિ પર અનેક મહાપુરુષોએ જન્મ લીધો અને મહાપુરુષોએ દેશની આઝાદી અપાવવા માટે પોતાના જીવનનું બલિદાન પણ આપી દીધું। અનેક એવા સ્વતંત્રતા સંગ્રામના સ્થળો છે ગુજરાતની અંદર કે જ્યાં અનેક લોકોની હત્યા કરવામાં, અંગ્રેજો દ્વારા હત્યા કરવામાં આવી અને દેશની આઝાદી ખાતર એમણે પોતાનું જીવનનું બલિદાન આપી દીધું। આ બધા સ્થળોની મુલાકાત લઈને ત્યાંથી માટી એકત્રીકરણ કરવાનું કામ ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તાઓ કરી રહ્યા છે। આજે પોરબંદર એવી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ, એમના જન્મસ્થળ ઉપરથી માટી એકત્રીકરણ કરવાનું કામ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું છે। પોરબંદર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી રમેશભાઈ ઓડેદરા અને પૂર્વ ધારાસભ્ય બાપભાઈના માર્ગદર્શન હેઠળ યુવા મોરચાના અધ્યક્ષ ભાઈ શ્રી લકીરાજસિંહના નેતૃત્વમાં યુવા મોરચા દ્વારા વિશાળ બાઇક રેલી અને કળશ, અમૃત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને ગાંધીજીએ આ દેશને સત્ય અહિંસાના માર્ગ ઉપર આઝાદી અપાવી છે અને સ્વચ્છતાના આગ્રહી ગાંધીજીને આજે દેશના યુવાનો, જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ સ્વચ્છતા અભિયાન માટે એક ઝુંબેશ ચલાવી છે, જનજાગૃતિ ચલાવી છે, ત્યારે આગામી સમયમાં, આ અમૃતકાળના સમયમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતાના આગ્રહી એ સ્વચ્છતા અભિયાનના થકી અમૃતકાલમાં આજે સંકલ્પબદ્ધ થઈને ગાંધીજીના જન્મ સ્થળથી માટીનું એકત્રીકરણ કરવામાં આવ્યું છે।